દેશ વિદેશમાં વસતા મારાવાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો માના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારે એ બાળકનું પોષણ એ બાળકની જે નાભી છે એ નાભીમાં જે નાડ આવેલી હોય છે એ નાળ દ્વારા એ ત્રણ ચાર કિલોનું જે બાળક હોય છે એનું પોષણ એના દ્વારા થતું હોય છે મિત્રો આપણા જીવનમાં આજે નાભી છે એ નાભીની વેલ્યુ એટલી બધી છે કે આજે યોગીઓ પણ જ્યારે યોગ કરે છે મેડિટેશન ધ્યાન કરે છે ત્યારે એ નાભી ચક્ર ઉપર ધ્યાન કરે છે એવું કહેવાય છે કુંડલીની શક્તિ પણ આ નાભી ઉપર રહેલી છે એટલે આને નાભી ચક્ર કહેવાય મણિપુર ચક્ર કહેવાય એ કુંડલીની શક્તિ જાગૃત કરવા માટે પણ યોગીઓ સાધના કરતા હોય છે બીજી એક વાત મિત્રો કે બાળકનું પોષણ આ નાભી દ્વારા થાય છે એનો અર્થ એ થયો કે આપણા શરીરમાં જે બોતેર હજાર નાળીઓ છે એ બોતેર બોતેર હજાર નાળીઓનું સેન્ટર એ આપણી નાભી છે આપણી નાભીમાંથી જ બોતેર હજાર નાળીઓ નીકળે છે અને એ બોતેર હજાર નાળીઓનું પોષણ પણ ત્યાંથી થાય છે એટલે મિત્રો યુટ્યુબ ઉપર તમે ઘણા વિડીયો જોયા છે કે નાભીમાં તેલ લગાવો નાભીમાં ઘી લગાવો આ બધું ઘણા એના પણ સાયન્ટિફિક રીઝન એ તમને હું કહેવા માંગુ છું કે સાયન્ટિફિક એનું લોજીક શું છે તો એનું લોજીક આ જ છે કે બોતેર હજાર નાળીઓ જે નાભી સાથે જોડાયેલી છે કે એનાથી આ નાભીમાં જે કંઈ કોઈ પણ પ્રોબ્લેમ થાય આપણા આપણા પૂર્વજોએ પણ કહ્યું છે આ તો પૂર્વજોથી આ વાત ચાલતી આવી છે કે પીચુટી નાભી ખસી જાય તો આપણને ગેસ થઈ જાય જાડા થઈ જાય છે આખા શરીર ઉપર એની અસર થાય છે તો આ નાભીને જો વ્યવસ્થિત રાખવામાં આવે તો આપણા પૂર્વજોએ આપણા ઋષિ મુનિઓએ આપણા આયુર્વેદાચાર્યોએ જે એક પ્રયોગ બતાવ્યો છે એ પ્રયોગ હું તમને કહેવા માંગુ છું કે મિત્રો આ નાભીની અંદર એક શુદ્ધ ઘી એ ઘીમાં પણ જો ગાયનું ઘી હોય તો સારું ગાયનું ઘી ના મળે તો ભેંસનું ઘી પણ ચાલે એ ઘીનો એક પ્રયોગ છે એ પ્રયોગ આપણે જો કરવામાં આવે રોજે રોજ તો એનાથી મિત્રો શું ફાયદો થાય એ તમે તમને કહેવા માગો છો કે આપણા વાળ જે છે નાની ઉંમરે વાળ સફેદ થઈ જતા હોય છે વીસ પચીસ ત્રીસ વર્ષની ઉંમરે જે વાળ સફેદ થાય છે એ વાળ સફેદ થવાનો પ્રોબ્લેમ નહીં થાય અને થયો હશે તો એ પ્રોબ્લેમ ધીમે ધીમે સોલ્વ થશે ત્યાર પછી મિત્રો એનાથી એ પ્રયોગથી આંખોનું તેજ વધે છે મોટી ઉંમર સુધી આપણને મોતિયો નથી આવતો ત્યાર પછી નાની નાની વાતમાં અમુક શિયાળો આવે હોઠ ફાટી જવા એ હોઠ ફાટવાનો પણ પ્રોબ્લેમ તમારો સોલ્વ થશે ઘણા માણસોને આંખો નીચે કુંડાળા હોય છે એમાં લેડીઝને તો ખાસ કે આંખની નીચે કાળા કુંડાળા હોય છે એ કાળા કુંડાળોનો પ્રોબ્લેમ પણ સોલ્વ થશે મોડા ઉપર ખીલ થતા હોય છે ખીલ પિમ્પલ્સ થતા હોય છે તો એ પણ આજના યુવાન યુવતીઓને જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ આ પ્રયોગથી સોલ્વ થાય છે મોડાની જે ચમક છે એ ચમક પણ એનાથી વધે છે એટલે કહેવાનો ભાવાર્થ કે આ પ્રયોગથી ટૂંકમાં આખા શરીરની બોતેર હજાર નાળીઓ શુદ્ધ થાય છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું એ પ્રયોગમાં શું કરવાનું છે રોજ સાંજે સૂતા પહેલા અથવા તો સવારે નહીં સ્નાન કર્યા પછી છત્તા સુઈ જવાનું છે અને સૂઈ ગયા પછી આપણી જે નાભીનો જે ખાડો છે એ નાભીના ખાડાની અંદર તમારે ગાયનું ઘી અથવા તો ભેંસનું ઘી બંને ઘી ચાલશે પણ યાદ રાખો કે શુદ્ધ ઘી જોઈશે ચોખ્ખું ઘી એ અહીંયા નાભીમાં ભરી દેવાનું છે અને પંદર મિનિટ મિનિમમ પંદર મિનિટ આમ છતાં સૂઈ રહેવાનું છે તો એ ઘી જે છે એ નાભીમાં જીની જીની નાની નાની કોશિકાઓ દ્વારા એ ઘી બોતેર હજાર નાળીઓમાં જતું રહેશે મિત્રો ફરીથી કહું છું કે જો ગાયનું ઘી મળે તો એ બેસ્ટ છે ગાયના ઘીમાં ઓજ નામનું તત્વ રહેલું છે આપણા શરીરમાં પણ છ સાત ધાતુઓ છે એમાં છ ધાતુઓ પછી સાતમી સાતમી જે ધાતુઓ આવે છે એનું નામ પણ ઓજ છે એવી રીતે ગાયના ઘીમાં ઓજ નામનું તત્વ રહેલું છે એટલે ગાયનું ઘી જો પ્યોર ઘી મળે તો એ બેસ્ટ છે દિવસમાં એક જ વખત જો રાત્રે કરો તો એ રોજ રોજ રાત્રે કરવાનું નથી એક દિવસ છોડી અને આ પ્રયોગ કરવાનો છે આજે સોમવારે માની લો કે તમે આ પ્રયોગ કર્યો તો પછી એક દિવસ છોડીને બુધવારે પછી ગુરુવાર છોડીને શુક્રવારે પ્રયોગ કરવાનો છે કોઈ પણ વ્યક્તિ બાળકથી માડી અને ઘરડો માણસ હોય નેવું વર્ષનો માણસ હોય એ બધા જ આ પ્રયોગ કરી શકે છે અદ્ભુત એના ફાયદા તમને જોવા મળશે એક મહિનો તમે સતત આ પ્રયોગ કરો અને પછી તમે જુઓ કે તમારી બોડીમાં કેટલો ફેરફાર થાય છે અને કેટલો ફાયદો થાય છે મિત્રો આવતા વિડીયોમાં કોઈ નવી એક યોગાની ટીપ્સ લઈને હું તમારી સામે હાજર થઈશ તે પહેલાં એક તમારે રિક્વેસ્ટ કરી દઉં કે મારી ચેનલ પર નવા નવા દર્શક હોય તો મારી ચેનલ પર તમને હૃદયથી મારું ભાવભીનું આમંત્રણ છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મનહર પટેલના જય ભારત જય હિન્દ